ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી એમાં કાવ્ય 3 જે એમ ઉગાર્યો ચંદ્રહાસ એનો ભાગ બીજો છે તે સમજશું। અગાઉ આપણે સમજી ગયા કે કેવી રીતે ઉપવનમાં જ્યારે ચંદ્રહાસને વિષય જોવે છે ત્યારે તેના ઉપર મુગ્ધ બની જાય છે, એના ઉપર મોહિત થઈ જાય છે અને અને આ ચંદ્રહાસનું વર્ણન પણ સરસ મજાનું આ કાવ્યની અંદર કરેલું છે। તો ચાલો આગળ આપણે સમજીએ। સરનામો અક્ષર તાતના દેખી બાળા મહાસુખ પામી, શકે પત્ર લખી મોકલ્યો પિતાએ મુજ સ્વામી। એને પિતાના સરનામાના અક્ષર જોઈ અને બાળા એટલે કે વિષયા છે તે ખૂબ જ મહાસુખ પામી, એટલે ખૂબ જ ખુશ થઈ કે કદાચ પિતાએ જ મારા સ્વામી પર આ પત્ર લખીને મોકલ્યો હશે, કે મારા સ્વામી બનાવવા માટે જ આ પત્ર લખીને મોકલ્યો હશે। સ્વસ્તિ શ્રી કૌંતલપુર સ્થાને મદન કુંવર બળવંત, અહીં ચંદ્રહાસને મોકલ્યો છે તે પત્ર લેજો ગુણવંત। સ્વસ્તિ કૌંતલપુર એટલે ગામનું નામ છે, તે ગામે મોકલું છું હે મદન કુંવર બળવંત। પોતાના પુત્રને પત્ર લખે છે કે અહીં જે ચંદ્રહાસ આવ્યો છે તેની સાથે મેં પત્ર મોકલ્યો છે અને એ પત્ર એમની પાસેથી લઈ લેજો અને ગુણવંત તે પત્ર તેમની પાસેથી લઈ લેજો। રૂપ ન જોશો રંગ ન જોશો ન પૂછશો ઘર સૂત્ર, મુહૂર્ત ઘટી કોને ન પૂછશો એને વિષ દેજો ને પુત્ર। સાથે એક સંદેશો પણ મોકલ્યો છે। શું સંદેશો મોકલ્યો છે? તો કે એનું રૂપ પણ ન જોશો। ચંદ્રહાસનું જે રૂપનું અહીં વર્ણન કરેલું છે તો એમાં પત્રમાં એ પણ લખ્યું છે કે એનું રૂપે એના રૂપની સામે ન જોશો, એના રંગની સામે પણ ન જોશો અને એનું ન પૂછશો એનું કુળ કે કયા કુળનો છે એ પણ પૂછશો નહીં। ઘડી મુહૂર્ત કાંઈ ન જોશો, મુહૂર્ત કે ઘડી કે સમય એ પણ કાંઈ જોશો નહીં અને પુત્ર એને વિષ દેજો ને, એટલે કે ચંદ્રહાસને આ કાંઈ પણ જાણ્યા વગર એને વિષ દઈ અને મારી નાખવાનો છે। આવો સંદેશો આ પત્રની અંદર એના પિતાએ મોકલેલો છે, વિષયના પિતાએ। વાંચી પત્રને વિષયા બોલે, ત્રાહે ત્રાહે ત્રિભુવનનાથ, વિષયાને સાટે વિષ લખાયું શું કાપ્યા જોઈએ હાથ। આ પત્ર જ્યારે વિષયા વાંચે છે ત્યારે ખૂબ જ ચોંકી જાય છે અને ખૂબ જ દુઃખ થાય છે અને તે પત્ર વાંચી અને વિષયા બોલે છે કે હે ત્રિભુવનનાથ, હે પ્રભુ, રક્ષા કરો, રક્ષા કરો, વિષયાને બદલે વિષ લખાયું, અહીં વિષયા લખવું જોયું હતું એની બદલે જેને પત્ર લખ્યો છે એને વિષ લખ્યું છે, શું એમના હાથ ન કાપી નાખવા જોઈએ? આવો એના મનમાં વિચાર આવે છે। પત્ર લેવું તો પાછો ફરી જાય, પરણ્યા વિના વિઘ્ન થાય, અક્ષર એક વધારવું એ માહે વિષની કરું વિષયાય। વિષયા છે તે ખૂબ જ ચતુર છે અને તે આ પત્ર વાંચી અને તેના મનમાં એક વિચાર આવે છે કે જો હું પત્ર લઈ લઉં અને એ તો એ પાછો ચાલ્યો જાય અને પરણવું નહીં તો વિઘ્ન આવે, એની સાથે વિષયાને પ્રેમ થયો છે અને તેની સાથે પરણવા માગે છે, જો એ પત્ર એની પાસેથી લઈ લે તો એનો જીવ તો બચી જાય પણ એ ત્યાંથી પાછો ફરી જાય અને તેની સાથે તે પરણી શકે નહીં। એમાં પત્રમાં એક અક્ષર ઉમેરું, વિષયાનું કરી દઉં વિષયા। હવે એને એવો વિચાર આવે છે કે વિષ લખેલું છે તેની જગ્યાએ હું વિષયા કરી નાખું તું તો, એટલે કે એને વિષ આપવાનું જે લખેલું છે એની જગ્યાએ ખાલી યા લગાડવાથી તેને વિષયા, એટલે કે એની સાથે એની પોતાનું નામ કુંવરીનું નામ વિષયા છે તો એ આપવાનું એ લોકો સમજે, એનો ભાઈ છે તે વિષયા આપવાનું સમજે। એક નેત્રનું કાજળ કાઢ્યું બીજા નેત્રનું નીર, તરણાવતે લખ્યું તારુણીએ ધરી હૃદયા મધ્યે ધીર। આ વિષય છે તે ખૂબ જ ચતુર છે અને તેને એક યુક્તિ વિચારી અને એના વિષયએ એના એક નેત્રમાંથી એટલે કે એક આંખમાંથી કાજળ કાઢ્યું,
જે આંજણ આંજેલું હતું તે કાઢ્યું અને બીજા નેત્રમાંથી નીર એટલે કે થોડું જળ લીધું, આંસુનું ટપકું લીધું અને તરણા એટલે કે તણખલાથી તારુણીએ, તરુણી છે એણે હૈયે ધીરજ રાખીને લખ્યું. નારદ કહે, સાંભળ રે અર્જુન, કરતા હર્તા અવિનાશ, વિષ ફેડી વિષિયા કરી એમ ઉગાર્યો ચંદ્ર હાસ. નારદ કહે છે કે હે અર્જુન, તું સાંભળ, કરતા હર્તા અવિનાશ છે એટલે કે ખુદ વિષ્ણુ ભગવાન છે, અવિનાશ પણ આપણે એને કહીએ છીએ કે જેનો કોઈ વિનાશ નથી તેવું. કરતા હર્તા કોણ છે? તો કે જે પ્રભુને લખેલું હોય, પ્રભુએ જે ધાર્યું હોય તે જ થાય છે, એટલે કે અવિનાશે જે કરી ધાર વિચારેલું હોય છે એ જ થવાનું છે. એટલે કે વિષયે શું કર્યું? તો કે વિષ શબ્દને બદલે કાઢી નાખ્યો અને એની જગ્યાએ વિષયા કર્યું. વિષ લખેલું હતું ત્યાં યા જોડી અને વિષયા કર્યું. આ રીતે એને ચંદ્રહાસને ઉગાર્યો, ઉગાર્યો એટલે કે ચંદ્રહાસને આ રીતે બચાવી લીધો. પત્ર ફરી બાંધ્યું પ્રેમદાએ, જળ ભરતી તે નેણ, ઉઠી અબડા ચાલી ત્યારે મુખે કહેતી વેણ. પ્રેમદા એટલે વિષયા, પ્રેમદા એટલે કે પ્રેમ આપનારી સ્ત્રી, એ ફરી એ પત્ર ચંદ્રહાસની કમરે બાંધી દે છે અને સજળ નયણે એટલે કે આંખો એકદમ સજળ, એકદમ ચકિત નયણે વિષયા ઊભી થઈ છે ત્યાંથી અને અબડા એટલે કે વિષયા ચાલી મુખે વેણ કહેતી, પોતાના મુખમાંથી શબ્દો ઉચ્ચારતી. ઘેર જઈને વાટ જોઉં છું, ઉતાવળા તમો આવો, મદનભાઈને મળજો સ્વામી, પત્ર લખ્યું તે લાવો. ઘેર જઈને વાટ જોઉં છું, ઉતાવળા તમે આવો એટલે કે ઝડપથી તમે આવો અને મદનભાઈને, એના ભાઈને આવીને મળો સ્વામી, ચંદ્રહાસને કહે છે, અને જે તમને પત્ર લખ્યો છે તે લઈને આવો અને મારા ભાઈને આપો. પત્ર લખ્યું તે લાવો સ્વામી એમ કહી વિષયા વળી રે, થરથર ધ્રુજે ને કાંઈ ન સૂજે, સખી જ્યાં સામી મળી રે. આ કાવ્ય છે તે ચંદ્રહાસ આખ્યાનમાંથી લેવામાં આવેલું છે. પત્ર લખ્યો તે લાવો સ્વામી એમ કહીને વિષયા છે ત્યાંથી આગળ વધે છે અને એનું શરીર થરથર ધ્રુજવા માંડે છે. ક્યારે? તો કે જ્યારે એના મનમાં કાંઈ સૂજતું નથી, જ્યારે એની સામે એની સખીઓ છે તે સામે મળે છે ત્યારે એનું આખું શરીર છે તે થરથર ધ્રુજવા માંડે છે અને એને બીજું કાંઈ સૂજતું નથી. આ રીતે એને વિષયાએ પોતાને જેને જોતા વેત જ એના ઉપર મોહિત થઈ ગઈ એવા ચંદ્રહાસને આવી રીતે બચાવી લે છે, ઉગારી લે છે અને આ કાવ્ય છે તે ચંદ્રહાસ આખ્યાનમાંથી લેવામાં આવેલું છે.